वेलकम टू ध्रुव पंचा ट्यूटोरियल चैनल। तो आज हम देखते हैं नेशनल स्कॉलरशिप पोर्टल, जिसके बारे में देखेंगे कि अबाउट NSP। तो अभी स्टेट लेवल स्कॉलरशिप होती है पोस्ट मैट्रिक, आगे देखते हैं कि कैसे रजिस्ट्रेशन करना है। तो ये हमारी नेशनल स्कॉलरशिप पोर्टल की वेबसाइट पे हम इधर डन लिंक लेफ्ट कॉर्नर पर, तो ऐसा फॉर्म आएगा, इसमें लिखा हुआ है कि स्टूडेंट अप्लाई फॉर स्कॉलरशिप फॉर फर्स्ट टाइम फ्रेश नीड टू रजिस्टर ऑन पोर्टल एज फ्रेश एप्लीकेंट बाय प्रोवाइडिंग एक्यूरेट एंड ऑथोराइज एंड अने कया कया डॉक्यूमेंट अपने जोईशे जेना माटे एज्युकेशन डॉक्यूमेंट, आधार कार्ड, स्टूडेंट ने बैंक पासबुक, आधार कार्ड जो न हो तो पी एनरोलमेंट आईडी कहवाय, जो ते ना हो तो आधार कार्ड ना हो तो ते પછી ઇન્સ્ટિટ્યૂટ જે પણ કોલેજ ઇન્સ્ટિટ્યૂટમાંથી ડોમિસિલ સ્ટેટ ઓફ એપ્લિકન્ટ બોનાફાઇડ સર્ટિફિકેટ જોશે। આમાં જે મેઇન વસ્તુ જે આપણે ફિલ કરવા માટે જે ઇન્સ્ટ્રક્શન આવે છે ઓનલાઈન ફોર્મમાં, ડેટ ઓફ બર્થ, સ્ટેટ ઓફ ડોમિસિલ, સ્કોલરશિપ કેટેગરી, નેમ ઓફ સ્ટુડન્ટ, મોબાઈલ નંબર, ઇમેલ આઈડી, બેંક અકાઉન્ટ ડિટેલ, આઇડેન્ટિફિકેશન ડિટેલ્સ, ઇમ્પોર્ટન્ટ નોટ્સ, આ બધું તમે વાંચશો એટલે કે ઈમેલ એડ્રેસ છે, મોબાઈલ નંબર જે આપણે એકવાર આ ફોર્મમાં જે નાખશું તેના ઉપર જ આ સ્કોલરશિપને લગતી બધી માહિતી તમને મળશે। અને આ બધું ફોર્મ આ રાઇટ કોર્નર પર ત્રણ ડોટ પર ક્લિક કરીને આપણે કન્ટિન્યુ પર ક્લિક કરશું એટલે આપણું રજિસ્ટ્રેશન થઈ જશે। પછી રજિસ્ટ્રેશન માટે એનો બધી નોટિફિકેશન હતી, હવે રજિસ્ટ્રેશન કરવા માટે આ બધી માહિતી આપણે ભરશું, સ્ટુડન્ટ નેમ, સ્કીમ ટાઈપ, ડેટ ઓફ બર્થ, જેન્ડર, ઈમેલ એડ્રેસ, બેંકની ડિટેલ, આધાર કાર્ડની ડિટેલ, એટલે આ બેંકની બધી પાસબુકની ઝેરોક્સ અને આધાર કાર્ડની ઝેરોક્સ બંને આપણે અપલોડ કરવાની રહેશે। અને રજિસ્ટ્રેશન બસ આપણે ફર્સ્ટ ફ્રેશ સ્ટુડન્ટ માટે જો કરવું હોય તો આવી રીતનું પોર્ટલ આવશે, આવી રીતની બધી માહિતી ભરવાની, આપણી બધી પર્સનલ ડિટેલ અહીં આપણે છે કે ધીસ ડિટેલ ઇઝ ટુ બી ફિલ્ડ વેન સ્ટુડન્ટ ઇઝ નોટ હેવિંગ આધાર કાર્ડ, જો આધાર કાર્ડ તમારી જોડે ના હોય તો જ તમે આધાર એનરોલમેન્ટ આઈડીનો ઉપયોગ કરવાનો। એનો મતલબ એ છે કે તમે આધાર કાર્ડ કાઢવા જાઓ ત્યારે તમને જે પંજાવાળું જે તમને સર્ટિફિકેટ આપવામાં આવે છે જેને આધાર કાર્ડ એનરોલમેન્ટ આઈડી કહેવામાં આવે છે, જેમાં ડેટ અને ટાઈમ બંને મેન્શન કરેલું હોય છે, જે આપણે અપલોડ કરવાનું રહેશે। પછી તમારે અહીં રજિસ્ટ્રેશન કરશો એટલે તમારો સ્ટુડન્ટ આઈડી અને પાસવર્ડ જનરેટ થઈ જશે, જેના પર તમારે મોબાઈલ પર SMS પણ આવી જશે। અને પછી તમારે NSPની વેબસાઇટ પર લોગિન કરવાનું રહેશે, જેવું તમે લોગિન કરશો એટલે ફરીથી તમારા મોબાઈલ પર પાસવર્ડ આવશે, ઈમેલ એડ્રેસ પર પાસવર્ડ આવશે અને તમને પૂછશે કે ચેન્જ પાસવર્ડ, તો તમારે નવો પાસવર્ડ નાખવો હોય તો તે નાખવાનો અથવા તો જે હોય તે રાખવો હોય તો પણ રાખી શકો છો। પછી તમારી પ્રોફાઇલ જનરેટ થઈ જાય, જેમાં તમને બતાવે કે ભાઈ આધાર કાર્ડ તમારું સિલેક્ટ છે, પછી સ્કોલરશિપ તમને મળશે કે નહીં તેમાં અત્યારે ન આવે એટલે ગભરાવાની જરૂર નથી, પણ જેવું તમે તમારી બધી પ્રોફાઇલ અપડેટ કરશો, બધી માહિતી નાખશો, કોલેજનું નામ, તમારી બધી ડિટેલ્સ, એટલે તમારું પછી ફોર્મ સબમિટ થઈ જશે। જેવું તમારું ફોર્મ સબમિટ થાય એટલે તમારી ઇન્સ્ટિટ્યૂટ કોલેજમાં તમારે અરજી દેવાની રહેશે, જે તમે જોઈ શકો છો કે ફોર્મમાં આવે છે સ્ટેટ ઓફ ડોમિસિલ, સ્કોલરશિપ કેટેગરી, રેશન કાર્ડ ડિટેલ, કે તમારે બધી ઘરની બધી માહિતી આવશે, તમારી તમે ટેન્થ ટ્વેલ્થ બધી માર્કશીટ, તેમાં માર્ક, એડમિશન, બધી વસ્તુ તમારે અહીં અપલોડ કરવાની રહેશે, માહિતી નાખવાની રહેશે। અહીં જો આપણે છે કે ક્લિક ઓન સિલેક્ટ અકોર્ડિંગ ટુ ધ સિલેક્શન ઓફ ધ ઇન્સ્ટિટ્યૂટ કન્ટેન્ટ આફ્ટર સિલેક્ટિંગ ધ ઇન્સ્ટિટ્યૂટ નેમ વિલ કમ અંડર એકેડેમિક ડિટેલ, તો જો તમે અહીં સિલેક્ટ ઇન્સ્ટિટ્યૂટ કરશો એટલે તમારી કોલેજનું નામ આવશે, જો અહીં આપણું તમારું કોલેજનું નામ આવશે, જો ન આવે તો તમારે તમારી કોલેજનો કોન્ટેક કરવાનો કે ભાઈ મારે નેશનલ સ્કોલરશિપની એક્ઝામ ફોર્મ ભરવું છે તો અહીં આપણું કોલેજનું નામ કેમ ન થતું, જાજા ભાગ તો આવી જ જશે। પછી તમારે બધી ડિટેલ નાખવાની કે એકેડેમિક યરમાં તમારો રજિસ્ટ્રેશન નંબર, યર, રોલ નંબર, સીટ સેક્શન, પછી પ્રેઝન્ટ ક્લાસ સ્ટાર્ટ ક્યારે થતી, પછી મોડ ઓફ સ્ટડી, પછી લાસ્ટ સેક્શન, લાસ્ટ તમે કયો પાસ કર્યો તેનું વેર, તેમાં કેટલા પ્રીવિયસ ક્લાસમાં પર્સન્ટેજ હતા, પછી જો તમે અહીં કરશો કે ટેન્થ ટ્વેલ્થ તો ટેન્થ ટ્વેલ્થનું બંનેનું માર્ક્સ, કયા વર્ષમાં તમે પાસ કર્યું તેમાં પર્સન્ટેજ, પછી અધર ઓફ ડિટેલમાં આવશે કે ઇઝ ઓર્ફન, તો તમે જો અનાથ હોય તો યસ કરવાનું, નહીંતર નો, ગાર્ડિયન હોય તો તે લખવાનું, તમે જો ડિસેબલ હોય
દિવ્યાંગ હોય તો તેમાં યસ કરવાનું, અને જો હોય તો તેમાં કેટલા પર્સન છે એ કરવાનું, અને બેંકની ડિટેલ, આઈએફસી કોડ જે આપણે આગળ રજિસ્ટ્રેશનમાં નાખ્યું એટલે એ બતાવે છે. પછી સેવ અને કન્ટિન્યુ પર ક્લિક કરવાનું રહેશે. અહીં તમારે બધાએ સ્કીમ માટે જેવું તમે એ કરશો સેવ અને કન્ટિન્યુ, એટલે તમને અહીં ડોક્યુમેન્ટ અપલોડ કરવાના કહેશે. સ્ટુડન્ટ હેઝ સિલેક્ટ ધ સ્કીમ ડિટેલ એન્ડ અપલોડ ધ ડોક્યુમેન્ટ કન્ટેમનેટ ફિલ. એવી રીતે સ્ટુડન્ટની જે પણ ડિટેલ હોય બધી અપલોડ કરશો એટલે આવી રીતનું પછી ફોર્મ બની જશે તમારું, કે એપ્લિકેશન આઈડી આ છે, રજિસ્ટ્રેશન આ છે, રેશન કાર્ડ આ, તમારી બધી ડિટેલ આવી જશે એ ટુ ઝેડ તમે જે પણ ભરશો એ. પછી તમારે આની પ્રિન્ટઆઉટ કાઢી લેવાની અને આને સેવ પણ કરી દેવાની. હવે આપણે નેશનલ સ્કોલરશીપ પોર્ટલની વેબસાઇટ પર પહોંચી ગયા છે, જેમાં ન્યૂ રજિસ્ટ્રેશન છે. પછી એની બાજુમાં જ છે ન્યૂ રજિસ્ટ્રેશન, લોગિન, ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ, ઓફિસર લોગિન, ઇન્સ્ટિટ્યૂટ લોગિન, અને અત્યારે આ લેટેસ્ટ અપડેટનું તમે જોઈ જ રહ્યા છો કે આવી રહ્યું છે. આ કોન્ટેક્ટ નંબર છે, હેલ્પ ડેસ્કનો ઈમેલ એડ્રેસ છે, આ ફોન નંબર છે. તમારે કોઈ પણ ડાઉટ હોય તમે અહીં ભરી શકો છો. અત્યારે આપણે ડિપાર્ટમેન્ટ ઓફ હાયર એજ્યુકેશન પર જોઈશું. જો ન્યૂ રજિસ્ટ્રેશન પર ક્લિક કરશું આપણે, આ 2021-22 આવી રીતનું પોર્ટલ આવી જશે. આ બધી માહિતી આપણે જોઈ લીધી હતી. રજિસ્ટ્રેશન કન્ટિન્યુ પર ક્લિક કરશું એટલે રજિસ્ટ્રેશન કરવા માટેનું આવી જશે. ફ્રેશ રજિસ્ટ્રેશન ફોર એકેડેમિક યર 2021-22. રજિસ્ટ્રેશન કર્યા પછી તમારે લોગિન કરવાનું રહેશે. તો લોગિન કરશું તો અહીંયા આપણને બતાવ, અત્યારે આપણે આવી રીતનું સ્ટેટસ જોવા મળે છે. એપ્લિકેશન ફોર્મ, આધાર કાર્ડ અપલોડ કરવાનું, ઈઆઈડી કરવાનું જો આધાર કાર્ડ ના હોય તો. પછી તમારે ચેક યોર સ્ટેટસ પર ક્લિક કરશો એટલે તમે જે ફોર્મ ભર્યું છે તે બતાવશે. અહીં પ્રિન્ટ કરવાની છે, પાસવર્ડ ચેન્જ કરવો હોય તો તે, આધાર કાર્ડ માટે આધાર કાર્ડ ન હોય તો ઈઆઈડી, તમારું સ્ટેટસ જોવાનું ક્યાં છે આ પ્રિન્ટ કરવા માટે, ચેન્જ પાસવર્ડ માટે, આ વિધડ્રો કર્યો હોય એપ્લિકેશન તેના માટે, ના લોગ આઉટ માટે. તો અહીં આપણે આવી રીતના જોઈ શકીએ. થેન્ક યુ.